સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાય 3.3 તેમાં દાખલા નંબર 6 સમજીશું, જેની સૂચના છે કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. આપણે આગળના દાખલા પણ કર્યા બેટા, એ 11 ની ચાવીના આધારે જ દાખલા કર્યા છે. 11 ની ચાવી આપણને યાદ છે કે આપેલી સંખ્યા જે છે એને જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત શૂન્ય અથવા તો 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે વિભાજ્ય છે તેમ કહી શકાય. ચલો હવે આપણે દાખલો કરીશું. અહીંયા બેટા આપણને સંખ્યા આપી છે અને એ સંખ્યામાં એક અંક ખૂટે છે, ત્યાં આપણે સૌથી નાનો અથવા સૌથી મોટો એવો અંક મૂકવાનો છે કે જેને 11 વડે વિભાજ્ય છે. ચલો હવે આપણે x ની કિંમત શોધવાની છે, x ની જગ્યાએ આપણે અંક શોધવાનો છે. તો સૌથી પહેલું કાર્ય આપણે શું કરીશું, તો જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો કરીશું અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો કરીશું. જમણી બાજુથી એકી સ્થાનના અંકો તો 9, 8 કાઢી નાખ્યા, 3 x કાઢી નાખ્યા અને 2. 9 + 3 + 2 બરાબર પરિણામ શું આવ્યું બેટા, 14. હવે જમણી બાજુથી બેકી અંકો 8, 3 કાઢી નાખ્યા, x લીધા, 2 કાઢી નાખ્યા, 9 લીધા, બેકી સ્થાનના અંકો 8 + x + 9 અને પરિણામ આવ્યું 17 + x. ઓકે હવે તફાવત મેળવીશું બંને પરિણામનો. તફાવત મેળવવા માટે આપણે સમીકરણ બનાવ્યું, કૌંસની અંદર 17 + x - 14 = 0. નીચે સ્ટેપની અંદર કૌંસને છૂટો કરી નાખીશું, 17 + x - 14 = 0. ઓકે હવે 17 માંથી આપણે 14 ને બાદ કરીશું. 17 માંથી 14 ને બાદ કર્યા તો પરિણામ શું મળ્યું આપણને બેટા, 3 x + 3 = 0. હવે આ 3 છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈશું. જ્યારે બેટા સંખ્યાને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ ત્યારે એનું ચિહ્ન બદલાઈ જાય, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો અહીંયા પ્લસ ની નિશાની છે તો જમણી બાજુ જતા એ બની ગયા -3. હવે જવાબ શેમાં આવ્યો બેટા, ઋણ પૂર્ણાંકમાં. ઋણ પૂર્ણાંકમાં જે જવાબ આવે એ ચાલે નહીં, એ શક્ય જ નથી. ઓકે તો હવે આપણે શું કરીશું, 11 ના ગુણક મેળવીશું. હવે આપણે 11 ના ગુણક મેળવ્યા તો 11 ના ગુણક 11, 11, 22, 33, 44, 11 વગેરે વગેરે ગુણક મેળવ્યા. ચલો હવે આપણને સમીકરણ બેટા કયું મળ્યું છે, x + 3 = 0. x + 3 આપણે નીચે લઈ લીધો, પહેલો ગુણક લીધો બેટા આપણે 11. ઓકે x + 3 = 11 માટે હવે આપણે x ની કિંમત શોધવાની છે. x ની કિંમત શોધવાની છે એટલે x બરાબર, હવે 3 છે બેટા એ બરાબરની જમણી બાજુ જતા રહ્યા એટલે પ્લસ છે તો શું થઈ ગયા, માઇનસ. બરાબર છે, તો 11 - 3 = 11 માંથી 3 ગયા તો પરિણામ શું આવ્યું, 8. માટે x ની કિંમત આપણને 8 મળી. હવે બીજો ગુણક કયો છે તો 22. તો x + 3 સમીકરણ લીધું બરાબર 22, બીજો ગુણક લીધો. માટે x ની કિંમત શોધવા માટે 3 છે એ બરાબર ની જમણી બાજુ જતા રહ્યા એટલે પ્લસ ના માઇનસ થઈ ગયા, 22 - 3. 22 માંથી 3 ગયા તો પરિણામ આવ્યું 19. x ની કિંમત આવી 19, પણ જે છે 2 અંકમાં. હવે બેટા ઋણ પહેલો જ પરિણામ મળ્યું એ ઋણ પૂર્ણાંકમાં મળ્યું, બીજું પરિણામ આપણને મળ્યું એ 8 અને ત્રીજું પરિણામ મળ્યું આપણને 19. 2 અંકમાં જગ્યા ચાલે નહીં, કારણ કે આપણી પાસે એક જ અંક ખૂટે છે. બરાબર છે, એટલે હવે આપણે કોને માન્ય ગણીશું, તો x ની કિંમત આપણે 8, 8 ને માન્ય ગણીશું. તો અહીંયા જવાબ આવી ગયો 8. જીશું ખૂટતી સંખ્યાને આપણે x ધારી લીધું, એકી સ્થાનના અંકોનો સરવાળો કરીશું તો લીધા આપણે કે 4 + 4 + x, 4 + 4 + x અને પરિણામ આવ્યું 8 + x, બેકી સ્થાનના અંકોનો સરવાળો લઈશું તો 8 + 9 + 8 અને એનું પરિણામ આવ્યું બેટા 25. હવે બંને પરિણામનો આપણે મેળવીશું તફાવત મેળવીશું તો 25 - 8 કૌંસની અંદર સમીકરણ બનાવ્યું 8 + x = 0. હવે આપણે કૌંસને શું કરવાનું છે, છૂટું કરવાનું. હવે બેટા એક વસ્તુ યાદ રાખજો, આગળનો જે દાખલો ગણે ને બેટા એમાં કૌંસની બહાર પ્લસની નિશાની હતી તો આપણે સરળતાથી કૌંસને છૂટું કરી નાખ્યું, પરંતુ હવે બેટા કૌંસની બહાર શું છે, માઇનસની નિશાની છે.
જ્યારે આ રીતે આવે ત્યારે ત્યારે તમારે શું કરવાનું કે કૌંસની અંદર જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની કરી દેવાની, પ્લસ હોય તો માઇનસ કરી દેવાના અને માઇનસ હોય તો પ્લસ કરી દેવાના. તો આપણે અહીંયા ઘડી માઇનસ કરી નાખીશું, નીચે કૌંસને છૂટું કરીશું. 25 - 8 - x = 0 સમીકરણ આપણે છૂટું કરી નાખ્યું. અને હવે 25 માંથી 8 ને બાદ કર્યા તો પરિણામ મળે છે બેટા આપણને 17. માટે 17 - x = 0. હવે બેટા 17 છે એને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈશું, અને જ્યારે બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ હોય તો માઇનસ બની જાય. માટે માઇનસ એક્સ, અહીંયા માઇનસ એક્સ છે, માઇનસ એક્સ બરાબર માઇનસ 17. ધન પૂર્ણાંક હતા તો ઋણ પૂર્ણાંક બની ગયા. અને હવે બેટા માઇનસ માઇનસ પ્લસ બની જશે, તો માઇનસ એક્સ છે બરાબર માઇનસ 17, માઇનસ માઇનસ પ્લસ એટલે એક્સ ની કિંમત મળી આપણને 17. હવે બે અંકમાં જવાબ મળ્યો તો હવે આપણે શું કરીશું, 11 ના ગુણક મેળવીશું. તો ચલો 11 ના ગુણક મેળવ્યા, 11 - 11 - 22 - 33 વગેરે વગેરે વગેરે. હવે સમીકરણ આપણે નીચે ઉતાર્યું કે 17 - x = 11. હવે 17 ને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈશું, બરાબરની જમણી બાજુ લઈ ગયા એટલે બની ગયા માઇનસ 17. તો અહીંયા ઘડી આપણને છે માટે માઇનસ એક્સ બરાબર 11 - 17. નીચે બેટા હવે માઇનસ એક્સ નીચે આવી ગયા, 17 માં હવે 17 માંથી બેટા 11 બાદ થાય છે તો પરિણામ આવે છે માઇનસ 6. કારણ કે મોટી સંખ્યાની નિશાની શું છે બેટા, માઇનસ, એટલે પરિણામ પણ શું આવ્યું, માઇનસ. હવે આપણે જે પરિણામ બેટા એક્સ ની કિંમત શોધવાની હતી ને એ પરિણામ આપણને માઇનસ માં મળે છે. પહેલું પરિણામ મળ્યું એ પણ માઇનસ એક્સ માં મળ્યું, બીજું પરિણામ મળ્યું બેટા એ પણ માઇનસ એક્સ છે. હવે માઇનસ માં તો જવાબ ના આવે, બરોબર છે, એટલે પરિણામ ને આપણે શું, એક્સ ને આપણે શું કરી નાખ્યા, પ્લસ કરી નાખ્યા. તો એક્સ ને પ્લસ કરીએ છીએ તો પરિણામ પણ શું થઈ જાય, પ્લસ માં જતું રહે. અને બીજું એવું કહી શકાય કે માઇનસ માઇનસ પ્લસ, માટે એક્સ ની કિંમત એક્સ બરાબર 6 થશે. દાખલો બરોબર બેટા સમજાઈ ગયો હશે, ગણિતના ચોપડાની અંદર સમજી અને લખવાનો રહેશે.